હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું ડોંગર સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું નિધિ કોરેચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 34, આપણે ધોરણ 2 એમાં વિષય કલરો. હવે આપણે આમાં છેલ્લો પાઠ છે, 10મો પાઠ છે, નામ છે વડદાદા. બરાબર, હવે વડદાદા એટલે કે વડલાનું જે વૃક્ષ હોય છે, વડનું વૃક્ષ, એમાં લાલ કલરના ટેટા હોય છે. બરાબર, હવે એના વિશે, વડના ઝાડ વિશેની આપણે માહિતી મેળવી લીધી હતી ગયા લેક્ચરમાં, અને થોડા ઘણા પ્રશ્ન જવાબ પણ જોયા. તો એ અધૂરા પ્રશ્નો છે તે આજે આપણે જોવાના છે. તો તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તેમાં પેજ નંબર 150 જોવો બધા. એમાં પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં 1 થી 6 પ્રશ્ન જવાબ જોવાઈ ગયા, અને હવે 7 નંબરથી 12 નંબર સુધીના પ્રશ્નો આપણે જોઈએ. 7મો પ્રશ્ન શું કહે છે કે થળમાંથી જુદા પડતા ફટાઓને શું કહેવાય? ઝાડ હોય, વૃક્ષ હોય, કોઈ પણ એનું થળ હોય, એમાંથી જે જુદા પડે છે, થળનો જે ભાગ, જે જેટલા ભાગ છૂટા પડે એને શું કહેવાય? તો કે થળમાંથી જુદા પડતા ફટાઓને ડાળીઓ કહેવાય. એ તો ખ્યાલ જ હશે બધાને. હવે પ્રશ્ન, તમે ક્યાં ક્યાં ફૂલ જોયા છે? તો તમે લોકોએ જે ફૂલ જોયા હોય એ ફૂલના નામ લખવાના છે. મેં અહીંયા થોડાક જ નામ લખ્યા છે. મેં ગુલાબ, કમળ, સૂર્યમુખી, મોગરાના ફૂલ જોયા છે. એમાં તમે બારમાસી, જાસૂદ, ચંપો, સૂરજમુખી એવા ઘણા બધા ફૂલ છે કે જેના નામ લખી શકો. હવે પ્રશ્ન, વડના લટકતા મૂળને શું કહેવાય? તો કે વડના લખવાના છે અને બોલવાના છે, જેથી કરીને તમને થોડું આવડી જાય. તો ફરી મળીશું.